નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય હિન્દી ભાગ 13. આપણે અગાઉ શીખી ગયા સ્વરો અને કાનો માત્ર ઓ સુધી શીખી ગયા. આજે આપણે શીખીશું અને કાનો અને બે માત્ર ઔ. શું શીખીશું? અને કાનો અને બે માત્ર ઔ આજે આપણે શીખીશું. પઢો ઓર રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. આપણને અહીંયા અને કાનો અને બે માત્ર ઔ આપેલું છે, એમાં આપણે રંગ પૂરવાના છે. શું કરવાનું છે? રંગ પૂરવાના છે. અહીંયા આપણને ચિત્ર આપ્યું છે. ઓરત, ઓરત એટલે સ્ત્રી, ઓરત એટલે સ્ત્રી. ઔષધ, ઔષધ એટલે દવા. આપણને દવાનું ચિત્ર આપ્યું છે ને, ઔષધ એટલે દવા. અહીંયા ઔ ઔરતમાં ઔ શબ્દ ખૂંટવાનો છે અને ઔષધમાં ઔષધમાં પણ ઔ શબ્દ ખૂંટવાનો છે પેન્સિલ વડે આવી રીતે. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ જોઈએ. પઢો ઓર લીખો, વાંચો અને લખો. અહીંયા આપણને અને કાનો અને બે માત્ર ઔ શબ્દ આપ્યો છે. અહીંયા આપણને ટપકા આપ્યા છે, એને પેન્સિલ વડે આપણે ગૂંટવાના છે. અને કાનો માત્ર ઔ ઔ ઔ. આપણે અહીંયા 3 વાર લખીશું અને બાજુમાં 4 ખાના આપ્યા છે ત્યાં પણ આપણે ઔ શબ્દ લખીશું. ઔ સ્વર મૂળાક્ષર આપણે લખીશું. નીચે પણ ઉપર લખ્યું એ પ્રમાણે જ આપણે અહીંયા પણ ઔ શબ્દ મૂળાક્ષર લખવાનો છે. બરોબર ને? તો આગળ જોઈએ આપણે. અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. અહીંયા આપણને અક્ષર આપ્યા છે, એ વાંચવાના છે અને લખતું જવાનું છે. ક વત્તા કાનો અને બે માત્ર બરાબર કૌ. ક વત્તા કાનો બે માત્ર બરાબર કૌ. આપણે અહીંયા ઔ શબ્દ ના બે માત્ર કાનો અને માત્ર શીખવાનું છે. ઔ તો અહીંયા કને કાનો અને બે માત્ર કૌ થાય. શું થાય? કને કાનો અને બે માત્ર કૌ. ખૌ ગૌ ઘઉ ચૌ સૌ. એવી રીતે આપણે બોલતું જવાનું અને લખતું જવાનું છે. આપણે અહીંયા લખ્યું, અહીંયા આપણને ટપકા આપેલા છે લખેલા મૂળાક્ષરોના, એને આપણે પેન્સિલ વડે ઘૂંટીને લખવાના પહેલી લાઈનમાં. અને નીચે બે લીટી આપી છે, એમાં પણ કૌ ખૌ ગૌ ઘઉ એવી રીતે આપણે કૌથી સ્રવ સુધી લખવાનું છે. બરોબર ને? તમને ખબર પડી જાય ને, કૌથી સ્રવ સુધી આપણે લખવાનું છે. કપકો કાનો અને બે માત્ર વાળો. બરોબર? તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પઢો શીખો ઓર લીખો, અહીંયા વાંચો શીખો અને લખો. અહીંયા વાંચવાનું છે અને શીખવાનું પણ છે અને લખવાનું પણ છે. તો આપણે એ જોઈએ. કોણ, કોણ એટલે કોણ. ગૌરી એટલે ગૌરી, ગૌરી. અહીંયા આપણે કોણ 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 એવી રીતે 3 વાર લખવાનું છે. એક આપણને લીટી ગૂંટવાની છે, આપણને ટપકા આપેલા છે એને પેન્સિલ વડે ગૂંટીને લખવાનું છે. અને બે લીટીઓ આપી છે તેમાં પણ 2 વાર લખવાનું છે. કોણ કોણ. બીજી બાજુમાં આપ્યું છે ગૌરી 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 ગૌરી. રીતે આપણે મેં લખ્યું છે ને એ પ્રમાણે આપણે લખવાનું છે. ઓર ઓર ઓર. મોસમ એટલે ઋતુ, મોસમ મોસમ. રીતે લખ્યું ગોર ગોર ગોર. મોસી મોસી એટલે માસી. ફોરન ફોરન. કૌશિક કૌશિક એટલે કૌશિક. આપણે આ લખ્યું ને એવી રીતે આ બધા શબ્દો આપણે લખવાના છે. આગળ જોઈએ. ઔ સે શરૂ હોને વાલે શબ્દ કો બોક્સ મેં સહી કરો. ઔથી શરૂ થનારા શબ્દને બોક્સમાં ખરું કરો.
તો આપણને અહીંયા આવું આપ્યું છે ગોળમાં અને બાજુમાં બોક્સ આપ્યા છે અને શબ્દો પણ આપ્યા છે જે આવતી શરૂ થતા હોય એ શબ્દના બોક્સમાં આપણે ખરું કરીશું તો પહેલું આપ્યું છે મોર તો મોર શબ્દ માંથી ચાલુ થાય છે અથી ચાલુ થતો નથી પછી બીજો શબ્દ આપ્યો છે ઔષધ ઔષધ શબ્દ અવથી ચાલુ થાય છે એટલે એ આપણે બોક્સમાં ખરાની નિશાની કરીશું કોર કોર શબ્દ પણ કથી ચાલુ થાય છે અથી ચાલુ થતો નથી અવથી એટલે અહીં પણ કંઈ નહીં આવે આગળ જોઈએ બીજો શબ્દ ઔષધ ઔષધ શબ્દ અવથી ચાલુ થાય છે એટલે આ બોક્સમાં આપણે ખરાની નિશાની કરીશું બાજુમાં જોઈએ ઔરત ઔરત શબ્દ અવથી ચાલુ થાય છે એટલે એ બોક્સમાં ખરાની નિશાની કરીશું આપણને આપેલું છે ઉદાહરણ તરીકે ફરણ ફરણ શબ્દ ફથી ચાલુ થાય છે અવથી ચાલુ થતો નથી એટલે આ બોક્સમાં આપણે કંઈ કરવાનું નથી ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ અવ કો તીર કી દિશામાં પડકર શબ્દ બનાવો અવને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો આપણને અવ શબ્દ અહીં આપેલો છે અને બીજા શબ્દો બાજુમાં આપેલા છે એને આપણે તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવીને બોક્સમાં લખવાનો છે અહીં બાજુમાં બોક્સ આપ્યું ને એમાં લખવાનો આપણે આગળ લખ્યું ભણ્યા છીએ એ પ્રમાણે જ આ શબ્દ બનાવવાના છે તો ઔર તો એ લખ્યું ઔર ઔરત ઔરત ઔષધ 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 લખ્યું ઔષત ઔષત ઔજાર 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 ઔલાદ 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 લખીશું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો તો આપણે બોક્સમાં નામ આપ્યા છે એ હું વાંચી જોઉં અને એનું ગુજરાતી પણ બોલીશ એટલે તમને ખબર પડી જશે ચિત્ર જોઈને કે આ શબ્દ આ ખાલી જગ્યામાં આવશે નૌકા એટલે હોડી હથોડા એટલે હથોડી ખીલોના એટલે રમકડા કૌવા એટલે કાગડો નૌકા એટલે હોડી ચિત્રમાં આપી છે હોડી હથોડા એટલે હથોડી ખીલોના એટલે રમકડા કૌવા એટલે કાગડો તો આપણે પહેલું ચિત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો શાનું છે રમકડાનું તો મેં કીધું ખીલોના એટલે રમકડા તમને ખબર પડી જઈ છે ચિત્ર જોઈને કે અહીંયા ખીલોના આવે ખાલી જગ્યામાં તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું ખીલોના એટલે રમકડા કાગડો જોઈને ખબર પડી જાય છે કે કૌવા કહેવાય હિન્દીમાં કાગડાને શું કહેવાય કૌવા તો અહીં ખાલી જગ્યામાં લખીશું કૌવા હું પહેલો શબ્દ બોલી હતી નૌકા એટલે હોડી તો હોડીનું ચિત્ર છે એટલે તમે લખી દીધું છે મારા પહેલાં નૌકા શું આવશે નૌકા એટલે હોડી પછી બાકી શબ્દ રહ્યો હથોડા તો હથોડીને હિન્દીમાં હથોડા કહીએ છીએ તો એ ખાલી જગ્યામાં લખવાનું હથોડા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો ચિત્ર ઓળખી ખાના પૂરો અહીંયા આપણને ચિત્ર આપ્યા છે અને શબ્દો આપ્યા છે એ બોક્સ પણ આપ્યા છે એ બોક્સમાં આપણે ચિત્ર જોઈને શબ્દ લખવાના છે ખાના પૂરવાના છે આ પહેલું આપ્યું છે નોકર તો નૌકર અહીંયા ઓજારો આપ્યા છે આપણને ઓજાર આપ્યા છે ને પાના પક્કડ તો પાના આપ્યા છે તો આને ઓજાર કહેવાય હિન્દીમાં ઓજાર આપ્યું છે ખીલોના શું આપ્યું છે ખીલોના ખીલોના રમકડાને ખીલોના કહેતો એ લખું છું ખીલોના બોના એટલે નીચો બોના પછી આપ્યું છે નૌકા શું લખીશું નૌકા ચૂલા ચોખા કઈ ચોખા ઓળખશે આડની આપણે જે પાટલી પર રોટલી બનીએ એને ચોખા કહેવાય ચોખા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બાકીના અક્ષર લખો ખૂટા અક્ષર લખો હથોડા હથોડા ફોજી તો ફોજી ફોરન તો ખાલી જગ્યા રન
તો અહીંયા ફાવ આવશે લોટના ખાલી જગ્યા ટોના તો લોટના દોડના ખાલી જગ્યા ડોના દો આવશે કૌવા ખાલી જગ્યા આ તો ખાલી જગ્યામાં શું આવશે કૌ વા ઔરત ખાલી જગ્યા રત તો ખાલી જગ્યામાં ઔ આવશે ઔરત મૌલવી ખાલી જગ્યા લવી તો મૌ આવશે આમાં મૌલવી કોષ્ટક સે શબ્દ ચુનકર ખાલી જગ્યા ભરો કૌંસમાં શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પૌધા સરોતા ચોકા પૌધા એટલે વૃક્ષ છે સોળ થાય સરોતા એટલે સૂળ આ આપણે સોપાડી આપીએ એટલે સૂળો અને ચોકા એટલે આડણી આપણને ચિત્રો આપ્યા છે આગળ એટલે ખબર પડી જાય ખાલી જગ્યામાં શું શબ્દ આવશે અને હું એનો ગુજરાતી પણ બોલી ગઈ રમેશ ખાલી જગ્યા પકર સરોતા શું આવશે ખાલી જગ્યામાં સરોતા મીના ખાલી જગ્યા લાતી હે આદરણી આપણે શું હિન્દીમાં કહીએ ચોકા તો મીના ચોકા લાતી હે મૌસી ખાલી જગ્યા લગાવો તો ખબર હવે કૌંસમાં કયો શબ્દ બાકી રહ્યો પૌધા તો આપણે એ લખીશું પૌધા મૌસી પૌધા લગાવો વાક્ય ભરો લખો વાક્ય વાંચો અને લખો અહીંયા આપણને વાક્ય આપ્યા છે એ વાંચું જાણો અને સારા અક્ષરે લખવાના છે મોસમ બરા સુહાના હે તો અહીંયા આપણને આપ્યું છે ટપકા એને આપણે ઘૂંટીને લખવાનું છે સારા અક્ષરે મોસમ બરા સુહાના હે બીજો એવો શબ્દ જ લખવાનો છે વાક્ય આપણે ગૌતમ ગાના ગાતા હે તો ગૌતમ ગાના ગાતા હે નૌકર કામ કરતા હે નૌકર કામ કરતા હે ગૌરી ઘર લોટ રહી હે ગૌરી ઘર લોટ રહી હે એમ આ ચારે વાક્ય આપણે સારા અક્ષરે લખવાના છે જોઈ જોઈને બાજુમાં આપેલા છે એ વાક્યો અહીંયા આપણે સારા અક્ષરે લખવાના છે તો આપણે હિન્દીમાં આ પાઠ પૂરો થાય છે ઔ ઔ પૂરો થાય છે તો એમાં આપણે હિન્દીની નોટમાં હોમવર્ક લખીશું ને તો હિન્દીની નોટમાં આપણે હોમવર્ક લખવાનું છે અને કેવી રીતે લખવાનું એ હું તમને સમજાવી દઉં આપણે હિન્દીની નોટમાં નવા પાને ઔ લખીવાનું ઉપર હેડિંગમાં ઔ લખવાનું અને તેમાં લખવાનું કૌથી એ સ્રવ સુધી કક્કો લખવાનું ક્ર કને બે માત્ર કૌ અને તને બે માત્ર સ્રવ સુધી આપણે કક્કો લખવાનો હિન્દીની નોટમાં અને બીજું લખવાનું છે પાના નંબર પિસ્તાલીસ પાના નંબર પિસ્તાલીસ લખવાનું અને આ બીજું પાના નંબર સેતાલીસ આટલું આપણે હોમવર્ક હિન્દીની નોટમાં સારા અક્ષરે લખવાનું આવજો વિદ્યાર્થી મિત્રો